આજે એક શિક્ષક દિન છે અને શિક્ષક દિન પર આજે શાળાઓ વિદ્યાર્થીઓ વિનાશોની જોવા મળી હતી. કોરોના વાયરસના લીધે સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની આપવામાં આવેલી સૂચનાને પગલે આજે શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી થઈ શકી નહોતી. સૂનું મેદાન, સૂના ક્લાસરૂમ અને સૂના વિદ્યા સંકુલ, 5 સપ્ટેમ્બરના આ દ્રશ્યો છે શાળાઓના. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના મહામારીનો આતંક છે અને આ આતંકના લીધે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે શિક્ષક દિન હોય ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને તે દિવસે શિક્ષક બનવાની તક મળે છે અને બાળકો ઉત્સાહ સાથે શાળામાં પહોંચે છે અને એક દિવસ માટે બાળકો શાળાનું શિક્ષણ કાર્ય સંભાળતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના લીધે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેતા શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે અને તેના લીધે શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી થઈ શકી નથી. એટલે કે કોરોના વાયરસે બાળકોને એક દિવસ માટે શિક્ષક બનવાની જે તક હતી તે છીનવી લીધી છે અને તેના લીધે બાળકો પણ નિરાશ જોવા મળી રહ્યા છે. શિક્ષક દિનની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ આજે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનવા ના મળતા નિરાશ જોવા મળ્યા હતા. આજે 5 સપ્ટેમ્બર હું પહેલા ધોરણથી લઈને અત્યાર સુધી શિક્ષક દિનમાં શિક્ષકનો રોલ નિભાવતો હતો. આજના દિનની બી હું રાહ જોઈ રહ્યો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાથી અમે શિક્ષક દિનને ઉજવી શક્યા નથી, તેથી અમને ખૂબ દુઃખ થાય છે. શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ એકબીજાનો પર્યાય છે, ત્યારે વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી બાળકો શાળામાં નથી આવી રહ્યા અને શાળાઓ બાળકો વિના સૂની ભાસી રહી છે. ત્યારે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષકો પણ અત્યારે બાળકોને યાદ કરી રહ્યા છે અને અપેક્ષા રાખી રહ્યા છે કે જલ્દીથી દેશ અને દુનિયા કોરોનાથી મુક્ત થાય, જેથી ફરી એકવાર બાળકોના કલરવથી શાળાના મેદાનો ગુંજી ઉઠે. આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ પણ કહેવાય છે. તો આજે શિક્ષક દિન હોવાથી આજે અમારી શાળાની અંદર બાળકો દર વખતે શિક્ષક દિનની ઉજવણી કરતા, પણ આ વખતે કોરોનાની મહામારી હોવાથી બાળકો વગર શાળા સૂની લાગે છે. આ વખતે શિક્ષક દિન ઉજવી શક્યા નથી એનું અમને ખૂબ જ દુઃખ છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આખા દેશની અંદર જે કોરોનાની મહામારી ચાલી રહી છે એ વહેલામાં વહેલી તકે કોરોનાની મહામારી દૂર થાય અને સ્કૂલની અંદર ફરીથી બાળકો સ્કૂલની અંદર ફરીથી આવે અને શાળાઓ ફરીથી ધમધમતી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ધન્યવાદ. એક તરફ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં અનેક બદલાવ સર્જી દીધા છે, ત્યારે શિક્ષણ પર કોરોનાની અસર જોવા મળી રહી છે અને આજે જે શાળાઓ શિક્ષક દિન પ્રસંગે બાળકોની ચીચિયારીથી ગુંજતી હતી તે જ શાળાઓ અત્યારે બાળકો વિના સુમસામ જોવા મળી રહી છે. નાનકડા કોરોના વાયરસે સમગ્ર વિશ્વને અત્યારે મુશ્કેલીમાં મૂકી દીધું છે અને તેની અસર શિક્ષણ કાર્ય પર પણ જોવા મળી રહી છે. 5 સપ્ટેમ્બરના શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી થતી હોય છે અને એક દિવસ માટે બાળકોને શિક્ષણ કાર્ય ચલાવવાની તક મળતી હોય છે. બાળકો ઉત્સાહથી આ શિક્ષણ કાર્ય ચલાવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે બાળકોને એક દિવસ માટે શિક્ષક બનવાની જે તક મળતી હતી તે તકથી બાળકો વંચિત રહી ગયા છે. સામાન્ય દિવસોમાં જે શાળાઓ બાળકોના કલરોથી ગુંજતી હતી તે અત્યારે શિક્ષક દિન જેવા મહત્ત્વના દિવસે પણ સુમસામ ભાસી રહી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.